આપણે જોયું કે જહાંગીરનું અવસાન થાય છે ત્યાર પછી એનો પુત્ર ગાદી આવે છે, એ છે શાહજહાં. શાહજહાં વિશે વાત કરી તો એના શાસનનો જે સમયગાળો હતો એ હતો ઈસવીસન 1627 થી લઈ અને ઈસવીસન 1658 સુધી. આ સમયગાળાની અંદર શાહજહાં નામ સાંભળતા જ આપણને તરત જ આગ્રામાં આવેલો તાજમહેલ યાદ આવે. હા વિદ્યાર્થી મિત્રો, આ તાજમહેલ બંધાવનાર બીજું કોઈ નહીં પણ આ મુઘલ શાસક શાહજહાં હતા. ચાલો હવે શાહજહાંએ કયા કયા કાર્યો કર્યા એના વિશે આપણે માહિતી મેળવીએ. શાહજહાંનું ગુલામનું નામ હતું ખુર્રમ. શું નામ હતું? ખુર્રમ. એને ખુર્રમ તરીકે પણ ઓળખાતો હતો. આગળ વાત કરીએ તો તેણે દક્ષિણ ભારત ઉપર પણ વિજય કર્યો હતો. દક્ષિણ ભારતના ગોરકોંડા સુધી તો જહાંગીરે એટલે કે એના પિતાએ વિજય મેળવ્યો હતો અને ત્યાંથી શાહજહાં છે થોડોક આગળ પર પોતાનું સામ્રાજ્ય ફેલાવે છે, એટલે કે દક્ષિણ ભારતમાં પોતે વિજય કરે છે. એ શું કરે છે? તો એના પિતા જે જહાંગીર હતા એટલો જ શક્તિશાળી રાજા હતો. આ ઇમેજની અંદર આપણે શાહજહાંને જોઈએ છીએ. હવે આગળ શાહજહાંની વાત કરે તો એના પિતા જેમ ચિત્રકલાના સ્થાપક હતા એટલે કે એને ઘણી બધી સ્થાપત્ય કલામાં ધ્યાન આપ્યું હતું, એ જ રીતે અહીંયા આ શાહજહાં છે સ્થાપત્ય કલાની અંદર પણ પોતે ધ્યાન આપે છે. ત્યાર પછી વાત કરીએ તો સ્થાપત્ય કલામાં કયા કયા સ્થાપત્યો બનાવે છે. સ્થાપત્ય કલા એટલે શું? તો કે પથ્થરમાંથી કોતરાવીને કોઈ મોટા મોટા કિલ્લા છે, તાજમહેલ છે, એને બનાવ્યો, આવું કંઈ બાંધકામ કરાવે તો એને કહેવામાં આવે છે સ્થાપત્ય કલા. સ્થાપત્ય કલાનો ચાહક હતો, એના પિતા જે છે એ ચિત્રકલાના હતા ચાહક, પણ અહીંયા શાહજહાં છે એ સ્થાપત્ય કલાનો ચાહક છે. એ શું કરે છે? તો કે એની પત્ની જે છે એ મુમતાઝ મહલ, એ જ્યારે મરી જાય છે તો એના અવસાન પછી શું કરે છે? તો કે એની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ આજે આખા વિશ્વની અંદર ભારતની અંદર આવેલો તાજમહેલ છે એ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. દેશ વિદેશથી લોકો આ તાજમહેલ જોવા માટે આવે છે અને એની મુલાકાત લે છે. આપણે પણ ઘણા એના પિક જોયા હશે અને જો તમે મુલાકાત લીધી હોય તો કોઈ પણ તાજમહેલ જોવા જાય ત્યારે ત્યાં તો ઘણા બધી ફોટોઝ પડાવે છે. આગળ વાત કરીએ આ સ્થાપત્ય કલાની તો શું કર્યું એને? તો કે તાજમહેલ જે છે એની દુનિયાની અજાયબીઓમાં આપણે યાદ છે ને કે દુનિયામાં 7 અજાયબી છે એવું કહેવામાં આવે છે. તો દુનિયા આખીની જે 7 અજાયબી છે એમાં આ તાજમહાલની પણ ગણના થાય છે. એટલે 7માંથી 1 આપણા ભારતની અંદર અજાયબી છે એ આપણા ભારતે ગર્વ લેવા જેવું કામ છે. શું કામ? કારણ કે આ શાહજહાંએ જે તાજમહેલ બંધાવ્યો એના કારણે આજે દુનિયાભરમાં ભારતનું નામ પણ પ્રસિદ્ધ છે. આ ઇમેજની અંદર તાજમહેલની અંદર જે એમ કહેવામાં આવે છે કે મુમતાઝ મહેલને જ્યાં દફનાવવામાં આવ્યા હતા એ પિક્ચર આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે અહીંયા આ મુમતાઝ મહેલને દફનાવી અને એની કબર બનાવે છે અને ત્યારબાદ એની ઉપર આખે આખા તાજમહેલનું નિર્માણ કરવામાં આવે છે. આ બહારની ઇમેજ છે તાજમહેલની અને આ અંદરનું.